દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જગતથી કેસ વધી રહ્યા હતા તે ગતિએ હવે ઘટાડો પણ થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ઘટીને 1,01,000 પર પહોંચ્યો. દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 13.98 લાખ પર પહોંચી. ગઈકાલે એક દિવસમાં કોરોનાથી 2,444 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,49,229 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં એક દિવસમાં 1.73 લાખથી વધારે લોકો રિકવર થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 2,71,50,000થી વધારે લોકો રિકવર થયા છે. તો કોરોના પોતાનું સતત સ્વરૂપ બદલી રહ્યો છે અને હવે વધારે ખતરનાક બની રહ્યો છે. હવે ભારતમાં કોરોનાનો વધુ એક ખતરનાક વેરિયન્ટ સામે આવે છે. એટલું ખતરનાક છે કે તેનાથી સંક્રમિત થયાના 7 દિવસની અંદર દર્દીનું વજન ઓછું થઈ જાય છે. આ પહેલા વેરિયન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહ્યું છે કે બ્રાઝિલથી કોરોના વાયરસના 2 વેરિયન્ટ ભારત આવ્યા છે. બીજા વેરિયન્ટનું નામ 1.1.282 છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સંક્રમણની સ્પીડ પર બ્રેક લાગતી દેખાય છે. એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે એક સપ્તાહ પહેલા સંક્રમણ દર 9.1% હતો, જે ઘટીને 3.2% સુધી પહોંચી ગયો છે. એટલે કે ગત સપ્તાહ સુધી વિદેશભરમાં 100 ટેસ્ટમાંથી 10 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ રહી હતી. 14 એપ્રિલ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો 15 લાખની નીચે આવ્યો. તો દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આ વચ્ચે રસીકરણ અભિયાનમાં પણ તેજી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 23,13,00,000થી વધારે લોકોને રસી આપવામાં આવી. છેલ્લા 24 કલાકમાં 31,20,000થી વધારે લોકોને રસી અપાઈ. મહારાષ્ટ્ર દિલ્હીમાં કોરોનાના કેસ ઘટતા હવે આવતીકાલથી અનલોકની પ્રક્રિયા શરૂ થશે. મહારાષ્ટ્રમાં સોમવારથી 5 તબક્કામાં અનલોકની પ્રક્રિયા શરૂ થશે. સરકારે દરેક જિલ્લામાં પોઝિટિવિટી રેટ અને ઓક્સિજનની સુવિધા સાથે બેડ પર રહેલા દર્દીઓની સંખ્યાના આધારે નિયંત્રણો હળવા બનાવવા 5 સ્તરના અનલોકનો પ્લાન તૈયાર કર્યો છે. તો દિલ્હીમાં સોમવારથી બજારો નિયમ અનુસાર ખોલવામાં આવશે. દિલ્હી મેટ્રોનું સંચાલન શરૂ થશે. કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડાને પગલે યુપીની યોગી સરકારે 4 જિલ્લાને બાદ કરતા બાકીના 71 જિલ્લામાં કોરોના કરફ્યુ હટાવવાની જાહેરાત કરી છે. લખનૌ, ગોરખપુર, મેરઠ અને સહરાનપુરમાં 600 કરતા વધારે એક્ટિવ કેસ હોવાથી ત્યાં કરફ્યુ ચાલુ રખાયો છે. નોઈડામાં 7 જૂનથી તમામ દુકાનો, બજારો કોરોનાના નિયમોનું પાલન કરીને ખોલી શકાશે. તો સરકારી કાર્યાલયોમાં 50% સ્ટાફથી કામ ચલાવવાનું રહેશે. તમિલનાડુમાં સરકારે લોકડાઉનને 14 જૂન સુધી લંબાવ્યું છે. જોકે આ લોકડાઉન દરમિયાન કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે કે કર્ણાટકમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેતા લોકડાઉનને 14 જૂન સુધી લંબાવાયું છે. કેરળમાં લોકડાઉનની મુદત વધારીને 9 જૂન સુધીની કરાઈ છે. બિહારમાં કેટલીક રાહતો સાથે લોકડાઉનનો અમલ 8 જૂન સુધી થનાર છે. દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. દિલ્હીમાં 84 દિવસ બાદ 400થી ઓછા નવા કેસ સામે આવ્યા. છેલ્લા 24 કલાકમાં માત્ર 381 નવા કેસ સામે આવ્યા છે અને 34 લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં 1,189 દર્દીઓ રિકવર થઈને ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 14.29 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદા રામ રહીમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલના તેને મેદાંતા કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો છે. રામ રહીમે થોડા દિવસ પહેલા તબિયત ખરાબ હોવાની વાત કહી હતી. તપાસ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે.